ગુડ મોર્નિંગ બાળકો, ચલો આજે આપણે ગણિતમાં પ્રકરણ 3 ચોપડીમાં આગળ જોઈશું. તો બધા ગણિતની ચોપડી કાઢો. ગણિતની ચોપડીમાં પાના નંબર 36 કાઢો અને જુઓ. ચલો બધાએ ગણિતની ચોપડીમાં પાના નંબર 36 કાઢ્યો. ચાલો હું તમને વાર્તા કહું. અહીં એક વાર્તા છે, આપણે જોઈશું. તો એક વખત સિંહનું એક બચ્ચું જંગલમાં રસ્તો ભૂલી ગયું. તે રડવા લાગ્યું અને માં માં એમ ઊભો પાડવા લાગ્યું. તો શું થયું? જંગલમાં એક સિંહનું બચ્ચું ભૂલું પડ્યું કે રસ્તો ખોવાઈ ગયો. તો તે રડવા લાગ્યું અને એની મમ્મી, આપણે એમ કેમ આપણે ખોવાઈ જાય તો મમ્મી મમ્મી ભૂવો પાડે છે ને, એમ સિંહનું બચ્ચું પણ મામા ભૂવો પાડવા લાગ્યું. એક વૃદ્ધ હરણને તેના પર દયા આવી. વૃદ્ધ હરણ એટલે એક ગરડા હરણને તેના પર દયા આવી. તે તેને પોતાના ઘરે લઈ ગયો. પરંતુ બીજું હરણ ખરેખર ખૂબ જ ગભરાઈ ગયું. એક તો હરણ લઈ ગયું વૃદ્ધ હરણ, પણ બીજા હરણને ગભરાઈ ગયું. આપણે સિંહના બચ્ચા જોઈએ તો આપણે બીક ના લાગે લાગે ને, તો એ બીજું હરણ ગભરાઈ ગયું. આપણી વચ્ચે સિંહ, અરે અરે ના ના, એ આપણા બચ્ચાને પરખી જશે, એટલે કે ખાઈ જશે. જો સિંહનું બચ્ચું આપણા જોડે રહે તો એ તો ખાઈ જાય ને બધાને. વૃદ્ધ હરણે કહ્યું, ગભરાશો નહીં, હું તેને આ બાબતમાં ચેતવણી આપી. વૃદ્ધ હરણ એટલે કે ગરડા હરણે કીધું કે તમે ગભરાશો નહીં, કે તમે ડરશો નહીં, કે બીજશો નહીં, હું તેને કહી દઈશ કે આ અહીંયા કોઈને ખાય મારી નાખે નહીં. સવારમાં સિંહના બચ્ચાએ બધાનો આભાર માન્યો અને તેને જવાનું શરૂ. સવારમાં કોણમાં સિંહના બચ્ચાએ બધાનો આભાર માન્યો, તેને રવા દીધો અને રાત્રે રહેવા દીધું માટે, અને પછી આગળ જવાનું શરૂ કર્યું. પરંતુ એક સસલાએ કહ્યું, ઊભા રહો, તે આ રીતે જઈ શકે નહીં. એક સસલાએ શું કીધું કે તમે પહેલાં ઊભા રહો, તમે આ રીતે ના જઈ શકો. તેણે કોઈ શરારત કરી છે કે નહીં તે જોવા મને ગણતરી કરવા દો. હવે એને કે શરારત એટલે કે એને કોઈને મારી નાખ્યા છે કે નહીં એ માટે મને થોડી ગણતરી કરી લેવા દો, એટલે કે ગણી લેવા દો. આપણે કુલ 240 હોવા જોઈએ. ચાલો ગણીએ. આપણે એટલે આપણે બધા કેટલા છીએ? 240 જણ છીએ. એટલા છે કે નહીં આપણે તપાસીએ. તો ટીલુએ સસલા અને હરણ ગણ્યા. ત્યાં 27 સસલા હતા. જો એ ચોપડીમાં છે, હું વાંચું છું ચોપડીમાં છે, બધા ધ્યાન ચોપડીમાં હોવું જોઈએ. તો જો ટીલુએ સસલા અને હરણ ગણ્યા. 27 સસલા હતા, 48 હરણ હતા. વૃદ્ધ હરણ પક્ષીઓ અને ખિસકોલીની ગણતરી કરી. ત્યાં 124 પક્ષીઓ હતા અને 38 ખિસકોલીઓ હતા. ચાલો સરવાળો કરીએ અને તેમના કેટલા હરણ અને સસલા છે તે શોધીએ. તો એ જો હરણ 48 છે અને સસલા 27 છે, બરાબર? તો એને આપણે સરવાળો અહીં તમને આપ્યા છે. સરવાળો નીચે જવાબ આપી રાખ્યો છે. પાના નંબર હું અહીંયા પાના નંબર લખીશ. પાના નંબર 37 ઉપર જુઓ. પાયા નંબર 37 ઉપર બધા જુઓ. અહીં હરણ અને હું દોડતી નથી, પણ સીધું લખું છું. 48 વત્તા 27 તમને ખાલી ખાલી જવાબનું ખાલી જ ખાલી આ રાખું છે. તો વાતમાં સાચી ના થશે. ચાલો મેં બધા ગણી દો. 15 7 14 5 15 15 15 5 4 2 1 4 2 6 7 તો બંને કઈ કેટલું થાય? 75. તમારે પણ અહીંયા 7 પણ લખવાનું છે. નીચે તો તમને બધા જવાબ આપેલા જ છે. ચલો હવે આવજો બધા પાના નંબર 38 ઉપર. બધા પાના નંબર 38 ઉપર આવી જાઓ. તો 5 2 5 3 કેટલા થશે? 7 7 ને 6
करो वधी क्या आवे दसम की वधी 100 पर और पहले तो बताओ वधी क्या आवे तो एकम की वधी दसम पर आवे दसम की वधी 100 पर आवे એટલે 2 તો કેટલા થઈ ગયા 200 ને 37 થયા કેટલા થઈ ગયા 200 ને 37 જો આપણે અહીં તો કહેતા હતા કે આપણે તો 240 છે પણ અહીંયા કેટલા કેટલા 237 એટલે એનો મતલબ કે એને 3 ના ખરા હોવા જોઈએ તો 3 પ્રાણીઓ ઉગ્યા ને ચાલો લખી દઉં તો પહેલું જો એક કારખાનામાં પ્રથમ દિવસે 270 બલ્બ બન્યા બીજા દિવસે 323 બલ્બ બન્યા તો કારખાનામાં કુલ કેટલા બલ્બ બન્યા તો અહીંયા તમને બંને સરવાળો આપે છે 270 અને 123 તો જવાબ આવે 353 ચલો હવે પાના નંબર 40 ઉપર જુઓ કે દુકાનદાર રફી પાસે 153 મીણબત્તીઓ હતી પારસે બીજી વધારે 237 મીણબત્તી આપી હવે રફી પાસે કુલ કેટલી મીણબત્તી થઈ તો આનો આપણે સરવાળો पाना नंबर 40 ऊपर जुओ तो रवि पास कितनी मिलती थी आई तुम्हें आज के जवाब से तो मार के कराओ छु बता रवि पास थी 153 और पारस से कितनी आती 237 तो बनना आपने सवाल कर छु 7 का 3 कितना करसे 10 तो 10 नी सुन बनी क्या आवे एकम की बनी क्या आवे 10 का ऊपर 5 3 6 7 8 ને 9 મે ને 3 તો રફી પાસે કેટલી મીણબત્તી થઈ તો અહીંયા સરવાળામાં જવાબ લખી દો હું ચોકડી નું પાના નંબર બતાવું છું અહીં જવાબ લખી કાઢો 390 પછી નીચે જુઓ એટલે એટલે એક ડબ્બામાં 132 લોકો બેઠા છે બીજા ડબ્બામાં 132 લોકો બેઠા છે તો એકંદરે બંને ડબ્બામાં થઈને કુલ કેટલા લોકો બેઠા છે તો બંને નો સરવાળો કરી દો આજ આપણો આપણે નોટમાં કરાવીશું એટલે હું આમાં કરાવતી નથી ચલો આગળ પાના નંબર 41 ઉપર જુઓ કે સોનુએ 138 કાકરા મેળવ્યા પાના નંબર 41 ઉપર અહીંયા લખું છું સોનુએ 138 કાકરા મેળવ્યા કરીને 44 કાકરા મેળવ્યા કેટલા મેળવ્યા 44 તો હવે બંને કુલ કેટલા કાકરા મેળવ્યા તો ભેગા કરશું તો આપણે બંનેનો શું કરવું પડશે સરવાળો સરવાળો કરીએ તો જ આપણને કુલ સંખ્યા મળે ને તો ચલો કરો 8 ને 4 કેટલા થશે 8 ને 4 સંખ્યાની ઉપર કેટલા થશે 12 12 નો બગડો બધી 1 એકમી બધી 10 ઉપર 10 ની બધી 100 ઉપર 4 ને 3 7 7 ને 8 1 ના એક જવાબ આવ્યો 182 કુલ કેટલા કાકરા મળ્યા 182 તો તમારે જે ખાના ખાધું હોય મેં આખો લખ્યો તો તમારે જે આ રીતના ખાના ખાધું હોય એમાં સીધો જવાબ લખવાનો ચલો પાના નંબર 41 ઉપર જુઓ શિક્ષકે પોતાની શાળામાં વિદ્યાર્થીઓને કયા ફળો ગમે છે તેની નોંધ રાખો તેમને જે વિગતો મળી આ પ્રમાણે છે તો જો અહીંયા ખોટો આપેલો છે હું ખોટા પ્રમાણે તમને કામ કરાવું કે વિદ્યાર્થીઓ વિદ્યાર્થીઓ છોકરીઓ અને છોકરાઓ છોકરીઓ અને છોકરાઓ છેલ્લે થશે કુલ અહીં છે નારંગી કેરી અને અહીં ગુલાબ છે એ જ રીતના અહીંયા પણ કુલ થશે જો વિદ્યાર્થી તો છોકરીઓને નારંગી
અને કેરી 240 છોકરીને ભાવે છે એ જ રીતના છોકરાઓમાં નારંગી 128 ને ભાવે છે અને કેરી 243 ને ભાવે છે તો હવે આપણે ઉભો પણ સરવાળો કરવાનો છે છોકરીઓને ભાવતા ફૂલનો સરવાળો કરવાનો છે અને એનો ઉભો પણ સરવાળો કરવાનો છે છોકરીઓને કેટલા ફૂલો ભાવે છે કારણ કે નારંગી અને કેરી બંનેનો ભેગો સરવાળો કરશું તો 136 વત્તા 240 કેટલા થશે ગણો જો બધા મારી સાથે ગણો અહીં આપણે પહેલા આનો સરવાળો કરશું બંને તો 136 અને 240 નો સરવાળો કરે તો 6 ના 6 4 ને 3 7 2 ને 3 તો જવાબ આવે 376 આ માડો સરવાળો કર્યો તો જવાબ કેટલો આવ્યો 376 એ રીતના છોકરાઓને ભાગતા ફૂટોની પણ આપણે સરવાળો કરીશું 128 વત્તા 243 આનો સરવાળો કરજો 8 ને 3 9 10 11 11 નો એકડો વધી 1 4 ને 6 6 ને 7 6 ને 7 2 ને 3 જવાબ આવે 371 તો કેટલી છોકરીઓને તો છોકરીને 376 છોકરીને ફૂટ ભાવે છે અને છોકરાઓમાં 371 છોકરાઓને ફૂટ ભાવે છે એ જ રીતના હવે જો છોકરા છોકરીઓમાં નારંગી કેટલાને ભાવે છે અને કેરી કેટલાને ભાવે છે એ પણ આપણે જોઈશું તો છોકરીઓ છોકરીને ભાવતી 136 છોકરીને નારંગી ભાવે છે એ જ રીતના છોકરાઓમાં 128 છોકરાઓને નારંગી ભાવે છે ઉભો સરવાળો કરીશું તો 6 ને 8 કેટલા થશે એ જે બધા સરવાળો કરી મૂકો 8 ને 6 તો જો 8 પછી 9 10 11 12 13 14 14 નો ચોકડો બની 1 3 ને 2 5 5 ને 6 બધી સાથે ગણવાની સરવાળામાં 1 ને 1 2 તો જવાબ આવશે 264 એ રીતના કેરી કેટલાને ભાવે છે છોકરા છોકરીઓ પહેલી કેરી કેટલી ભાવે છે તો 240 અને 243 તો આપણે સરવાળો કરીશું તો 3 ના 3 4 ને 4 8 2 ને 2 4 તો જવાબ આવશે 483 જો આપણે બંને બાજુનો સરવાળો કરીએ બંનેનો સરવાળો સરખો આવે છે જો આ તો આપણે આ સરખો કરે સરવાળો ઉભો અહીંયા આગળ બંને સરવાળો કરો આ બંનેનો સરવાળો કરી જો આ અહીંયા જવાબ લાવવાનો આ બંનેનો જવાબ સરખો આવે છે એટલે આપણે જોઈશું તો પહેલા કરીશું 264 483 નો 4 ને 3 7 8 ને 6 14 નો ચોકડો વધી 1 4 ને 6 ને 7 જવાબ કેટલો આવ્યો 747 એ જ રીતના જો ઉભા નો જવાબ કેટલો આવે છે ઉભા નો પણ આપણે બાજુમાં જોઈએ 376 અને 371 નો સરવાળો કેટલો થાય છે 6 ને 1 7 7 2 14 નો ચોકડો વધી 1 3 ને 3 6 ને 7 આવી ગયો જવાબ બંનેનો જવાબ આવી ગયો 747 તો લખી કાઢો પહેલા આપણે આ બંને માળો સરવાળો કર્યો આ બંને નો ઉભો સરવાળો કર્યો બંનેનો જવાબ કેવો આવ્યો 747 બંનેનો જવાબ એક જ સરખો આવ્યો ચલો આ ખાના માટે ખાલી ખાના ખાલી ખાના હોય એ પૂરી દો
ने 23 चलो अपने आने सरवाड़ो जो इशु तो नौ ने त्राण के ना थसे दस अग्यान बार बार नौ वगलो हमेशा जो आई ना कमा जवाब आवे तो छेले एक कर नौ मुझे लखवान माने दस अग्यान नौ बदी तरीके ऊपर लखवान रहे थे तो बार नौ वगलो बदी ए एक अपनी बदी दस ऊपर अगर दस अपनी बदी शो ऊपर बने त्राण त्राणे चार त्राणे त्राण छ त्राणे त्राण छ चार ने छो छो कितना बचे दस दस नी शून बदी ए बदी ए तो बताइए नीचे जीरो जीरो चेक करते हैं बराबर कितना बचे ए छो ने चार सात छो ने कौन नौ अबे जो छो ने पांच कितना बचे छो ने पांच अग्यार अग्यार नौ एक रो दस अपनी बदी क्या बचे सौ पर दस अपनी बदी क्या अबे सौ पर त्रणे चार चार ने चार आठ सात आठ किना दस गणित में को सात चौदह ने एक पंद्रह पंद्रह नो पांच रो बदी एक चार ने बे छह छह ने सात चार ने बे छह जवाब आए छह सुने पंचोते चार ने बे छह आठ ने त्रण किना दस है नौ दस ने अग्यार नो एक रो बदी ए छ ने आठ आठ ने नौ फिर आपने 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 ऊपर सुधा कर लो ¡Gracias!
जो आज टाइम पे लिखा पड़ी है
x પર અને 855 પર આ રીતે તમારે કી કરવાની છે પછી બાજુમાં આવી જાઓ 590 પર પછી નીચે 790 પર પછી 750 અને 700 પર હું આપકો ગમી નથી તમને આ પ્રમાણે અંક બતાવે પ્રમાણે તમે જોડી દેજો 80 58 150 અને છેલ્લે 55 આ રીતે તમારે બે ગેમનું મૂળનું શોધી આપવાનું તો 55 થી 200 58 80 700 750 790 590 850 728 220 86 આ રીતે તમારે મોહનનો બેનો રસ્તો શોધી આપવાનો છે Please get out of the
જવાબ ના તમે 19 આગળ લઈ લીધું તો 70 સાથે 50 થી બાદબાકી કરી દો પણ જવાબ 20 આવે 70 સાથે 20 બાદ કરે તો પણ જવાબ 50 આવે 70 સાથે 50 થી કરી તો જવાબ 20 આવે એ જ રીતે 30 43 માં એનો આપણે બાદબાકી કરી તો મોટી સંખ્યા આવે લખી તો 42 સાથે 30 ની બાદબાકી કરતા જવાબ કેટલો આવ્યો ત્રીજા કાળ પ્રમાણે એટલે કે 12 આવ્યો એ જ રીતે 42 સાથે 12 ની બાદબાકી કરી તો જવાબ આવ્યો 30 અહીં આપણે પ્રકરણ 3 ચોપડીમાં પૂરું થઈ ગયું ઉંમરમાં હું આપતી કશું નથી પણ ચોપડીમાં બધું જે આપણે પ્રકરણ 3 આખું લખાયું ચોપડીમાં કમ્પ્લીટ લખેલું હોવું જોઈએ